ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અને નવા વર્ષની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો આજે આપણે એક ટીવાય બી કોમના બહુ જ સરસ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ આપ સૌ જાણો છો કે આપણે સમતુટ વિશ્લેષણ એટલે કે બ્રેક ઇવન એનાલિસિસ ઉપર વાત કરવા માગીએ છીએ આ આખા પ્રકરણને આપણે મિત્રો સાત વિભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે પહેલો મુદ્દો છે પ્રસ્તાવના એમાં ખર્ચ અને આવક વિશે ચર્ચા કરીશું બીજો મુદ્દો છે અર્થ એમાં આપણે ચલિત અથવા સીમાંત પડતર પ્રત્યક્ષ પડતર સમાવેશી પડતર સમતૂટ બિંદુ સમતૂટ વિશ્લેષણ તેના અંગેના અગત્યના સૂત્રો સમતૂટ વિશ્લેષણ આપણે કોને કહેવાય એની થોડીક વાત કરીશું સમતૂટ વિશ્લેષણ ક્યારે ઉપયોગી બને ક્યારે થઈ શકે સમતુટ વિશ્લેષણ અંગેની કયા પ્રકારની ધારણાઓ કરવામાં આવે છે અને સમતૂટ વિશ્લેષણની ઉપયોગિતા શું છે આ મુદ્દા વિશે આપણે આજે ચર્ચા કરવા માગીએ છીએ આવતા શુક્રવારે જ્યારે આપણે ફરી મળીશું ત્યારે આપણે સમતૂટ વિશ્લેષણ અંગેના દાખલાઓ અંગેની વાત કરીશું તો મિત્રો મારે એમ કહેવું છે કે કોઈપણ પણ ધંધો કે ઉત્પાદક પેઢી હોય તો સામાન્ય રીતે એના બે અગત્યના પાસા હોય જે આપ સૌ જાણો છો અને તે મારે એમ કહેવું જોઈએ કે ખરીદી અને વેચાણ હવે મિત્રો ખરીદી થાય તો શું થાય તમે જાણો છો કે ખરીદી થાય એટલે ખર્ચ થાય ધારો કે ઉધાર ખરીદી હોય તો તમે એ પણ જાણો છો કે આપણને માલ સૌ પ્રથમ મળે અને પૈસા આપણે પછી ચૂકવવા પડે પણ આપણી પાસેથી ભવિષ્યમાં પણ ખરીદી અંગેના નાણાં ચૂકવાય છે નાણાં જાય છે એટલે ખરીદીનો ખર્ચ છે એવી જ રીતે ખરીદી રોકડમાં કરીએ તો તો આપ સૌ જાણો જ છો કે ખરીદી રોકડમાં કરીએ તો બહુ સ્વાભાવિક વાત છે કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે એમ આપણે આમનોત કરીએ છીએ એનો અર્થ પણ એ થયો કે આપણે ખરીદી અંગેનો ખર્ચ કરીએ છીએ આ અને બીજો મુદ્દો મિત્રો ધંધાકીય કમ કે ઉત્પાદકીય પેઢીમાં અગત્યનો એ છે અને તે છે વેચાણ વેચાણ એ મિત્રો આવક સાથે સંકળાયેલી બાબત છે જેમ આપણે ખરીદીમાં વાત કરી કે ખરીદી ઉધાર હોય કે ખરીદી વેચાણ હોય તો પણ એ ધંધાનો ખર્ચ બને છે એવી જ રીતે વેચાણ પણ ઉધાર હોય કે રોકડેથી હોય તો એ મિત્રો ધંધાની આવક બને છે જેમ કે ઉધાર વેચાણ કર્યું હોય તો આપણે બહુ સ્પષ્ટ રીતે આમનો જ લખીએ કે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને આમ અથવા જેને માલ વેચ્યો હોય તેના ખાતે ઉધાર તે વેચાણ ખાતે એટલે મિત્રો શું થયું કે આપણને દેવાદાર પાસેથી ભવિષ્યમાં પૈસા મળવાના છે અને એ રીતે એ ધંધાની આવક બને છે એવી જ રીતે મિત્રો જો આપણે રોકડેથી વેચાણ કરીએ તો તમે સૌ જાણો છો કે આમનો આપણી શું થાય રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને આમ અહીંયા આપણને આવક મળે છે આવક થાય છે નાણાંની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે જે મિત્રો વાત કરવા ભેગા થયા છે તેમાં યુ નો આઈ એમ ગોઈંગ ટુ હાઈલાઇટ ઓનલી ધ વન ઇસ્યુ એન્ડ ધટ ઇઝ એક્સપેન્સિસ આજે આપણે ખર્ચ વિશે જ વાત કરવા માટે એકત્રિત થયા છીએ તો અહીંયા આપણે જ્યારે ખર્ચની વાત કરીએ ત્યારે તમે સૌ જાણો છો મિત્રો કે ખર્ચના જુદા જુદા પ્રકાર છે એમાં આપણે એમ કહીએ કે પહેલો પ્રકાર છે એ વી વિકેન્સે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ એટલે જે ખર્ચ ઉત્પાદન થાય કે ન થાય છતાં પણ જે ખર્ચ પેઢીને ચૂકવવો પડે એને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ જે ખર્ચ ઉત્પાદનની સાથે સીધો સંકળાયેલો છે એટલે કે ઉત્પાદન થાય ઉત્પાદન વધે તો ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે એ ખર્ચને આપણે વેરિયેબલ એક્સપેન્સ અથવા ચલિત ખર્ચ કહીએ છીએ બીજો ખર્ચ છે અને તે પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ એટલે સીધો ખર્ચ જે ખર્ચ આપણે એકમ દીઠ પ્રક્રિયા દીઠ કે સેવા દીઠ જુદો પાડી શકીએ એવા ખર્ચને આપણે ડાયરેક્ટ એક્સપેન્સ અથવા પ્રત્યક્ષ ખર્ચ કહીએ છીએ અને પરોક્ષ ખર્ચ એટલે જે ખર્ચ એકમ દીઠ જુદો તારવી ન શકાય એવા ખર્ચને આપણે પરોક્ષ ખર્ચ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ આઈ કેન સે કે કારખાનાના શીરો પરિખર્ચ વહીવટી શિરોપરી ખર્ચ વેચાણ અને વિતરણના શિરોપરી ખર્ચ અને ત્રીજો પ્રકાર આપણે ચર્ચા માટે લઈ શકીએ અને તે છે મિત્રો મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ એટલે શું તો આપણે કહીએ કે એ જે ખર્ચ આપણે એક વખત કરીએ અને જેનો લાભ એકમને લાંબા સમય સુધી મળી શકે એવા ખર્ચને આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખીએ છીએ જ્યારે મહેસૂલી ખર્ચ એ એવા પ્રકારનો ખર્ચ છે કે જે આપણે વારંવાર સમયાંતરે આઈ શુડ સે ગ્રેજ્યુઅલી ડ્યુ ટુ પેસેજ ઓફ ટાઈમ આપણે જે ખર્ચ કરવો પડે એવા ખર્ચને આપણે ચલિત ખર્ચ સોરી મહેસૂલી ખર્ચ તરીકે વાત કરીશું મૂડી ખર્ચમાં એમ કહી શકાય કે મકાનનું બાંધકામ પુલનું બાંધકામ યંત્રની ખરીદી આ બધા મિત્રો મૂડી ખર્ચ તરીકે આપણે કહી શકીએ પણ મહેસૂલી ખર્ચ એટલે એમ કહીએ કે મકાનનું રિપેરિંગ મકાનમાં પેઇન્ટિંગ કરવામાં આવે તો યંત્રનું મરામત કરવામાં આવે તો આવા જે ખર્ચ છે એને આપણે મહેસૂલી ખર્ચ તરીકે ઓળખીશું તો આજે મિત્રો આપણે જે વાત કરવા માંગીએ છીએ બીજો મુદ્દો જે મેં આપને કહ્યું કે આપણે અર્થમાં પહેલો મુદ્દો ચલિત પડતર અથવા સીમાંત પડતર વિશે વાત કરવા માગીએ છીએ મારે મિત્રો એક વાત કહેવી જોઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખાસ કરીને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં અસ્પષ્ટતા પ્રવર્તે છે કે સર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વેરિયેબલ કોસ્ટિંગ એન્ડ માર્જિનલ કોસ્ટિંગ વાય યુ હેવ ગિવન ટુ નેમ્સ ફોર ધ વન ટોપિક ઇન ધેટ રિગાર્ડ્સ આઈ વુડ લાઇક ટુ મેક ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ કે ચલિત ખર્ચ એટલે એવા પ્રકારનો ખર્ચ જે મેં કહ્યું કે ઉત્પાદનની સાથે ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચ બદલાય છે એને આપણે ચલિત ખર્ચ કહીએ છીએ સીમાંતની વાત કરીએ તો અહીંયા સીમાંત પડતરની જો મારે વાત કરવાની હોય તો એમ કહેવાય અહીંયા હસતા હસતા એમ કહેવાય કે ક્યારેક વર્ગમાં આવો પ્રશ્ન પૂછીએ કે સીમાંત પડતર એટલે શું તો જસ્ટ ફોર ધ જોક આઈ વુડ લાઈક ટુ પુટ બિફોર યુ કે વિદ્યાર્થી એમ કહે કે સીમાંત પડતર એટલે સાહેબ જ્યાં સીમાનો અંત આવે એ પડતરને સીમાંત પડતર કહેવાય ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ આ ખોટી વાત છે આ શબ્દ અર્થ કરીએ છીએ એ ચાલી શકે નહીં તો મુદ્દો એ છે મિત્રો કે પહેલાં તો વાત કરીએ કે ચલિત પડતર એટલે શું તો ચલિત પડતર એટલે આપણે એમ કહીએ કે જ્યારે આપણે પડતર નક્કી કરીએ ત્યારે માત્ર ને માત્ર સ્થિર ખર્ચને જ ધ્યાનમાં લઈએ એવા ખર્ચને આપણે ચલિત પડતર કહીએ છીએ સીમાંત પડતર એટલે શું તો અહીંયા મારે એમ કહેવું જોઈએ કે અર્થશાસ્ત્રની ભાષામાં જો વાત કરીએ તો આપણે એમ કહીએ કે કોઈ પણ એકમ અમુક એકમનું ઉત્પાદન કરે અમુક નંગનું ઉત્પાદન કરે અને એમાં જે ખર્ચ થાય ત્યારબાદ જે વધારાનું ઉત્પાદન કરવામાં આવે વધારાના એકમનું ઉત્પાદન કરવામાં આવે અને જે વધારાનો ખર્ચ થાય એને આપણે સીમાંત પડતર કહીશું લેટ મી ગીવ એન એક્ઝામ્પલ ટુ મેક ઇટ મોર ઇઝી સપોઝ ક્ષ કંપની છે એ દસ એકમોનું ઉત્પાદન કરે છે અને એનો ખર્ચ ધારો કે એક હજાર રૂપિયા આવે છે તો અહીંયા આપણે એમ કહીએ કે એકમ દીઠ પડતર શોધવા માટે વોટ વી વિલ ડૂ વન થાઉઝન્ડ ડિવાઇડેડ બાય ટેન એક હજાર ભાગ્યા દસ તો અહીંયા આપણે કહીએ કે એકમ દીઠ સો રૂપિયા ખર્ચ થયો હવે ધારો કે અગિયારમું એકમ બનાવવામાં આવે ઉત્પાદન એકમ અગિયારમું નંગ બનાવે અને એકસો ને દસ રૂપિયા ખર્ચ થાય તો અહીંયા આપણે એમ કહીએ કે જે વધારાનો ખર્ચ થયો એને આપણે સીમાંત પડતર તરીકે ઓળખી શકીએ અહીંયા એક વાત એ પણ કરીએ કે માર્જિનલ અથવા વેરીએબલ કોસ્ટિંગ એટલે શું તો એમાં એક અંગ્રેજી પુસ્તકમાં એક વાત કરી છે એનો ઉલ્લેખ કરીશ કારણ હું વ્યક્તિગત રીતે એવું માનું છું મિત્રો કે તમે પણ ભલે કદાચ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા હોવ એનાથી કોઈ ફેર નથી પડતો થોડુંક અંગ્રેજીમાં महावरो राखो तो भविष्य में तमने वस्तु उपयोगी अंग्रेजी विषय पर थोड़ी पकड़ वे अथवा सुधरी सके तो अँम कही मार्जिनल कॉस्टिंग इज द प्रेक्टिस् ऑफ चार्जिंग ऑल मार्जिनल कॉस्ट टू ऑपरेसन प्रोसेस ऑर प्रोडक्ट्स एंड राइटिंग ऑफ ऑल फिक्स कॉस्ट अगेइ द प्रॉफिट इन द पीरियड इन विच दे एराइज આનો અર્થ શું થયો મિત્રોએ કહી દઉં કે સીમાંત પડતર અથવા ચલિત પડતર એ એક એવા પ્રકારની પ્રેક્ટિસ છે એવા પ્રકારની પદ્ધતિ છે કે જેમાં માત્ર બધા જ સીમાંત ખર્ચ ચલિત ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે કઈ રીતે બધા જ સીમાંત ખર્ચ પ્રક્રિયા દીઠ કે એકમ દીઠ ધ્યાનમાં લેવામાં આવે છે અને નફાની સામે જે કંઈ સ્થિર ખર્ચ ઉદભવે એ સ્થિર ખર્ચ માડી વાળવામાં આવે છે તો અહીંયા આપણે સારાંશ એ આવ્યો કે જ્યારે આપણે ચલિત પડતરની વાત કરીએ મિત્રો ત્યારે ચલિત પડતર એ એક પ્રકારની એવી પડતરની પદ્ધતિ ટેકનિક છે કે જેમાં આપણે એમ કહીએ કે અહીં માત્ર ચલિત ખર્ચા જ ધ્યાનમાં લેવામાં આવે છે આ વાત મારે કહેવી જોઈએ અહીંયા એક બીજી પણ સ્પષ્ટતા કરી દઉં મિત્રો કે સીમાંત પડતર એ પદ્ધતિ નથી ઇટ ઇઝ અ ટેકનિક એ એક કળા છે કારણ કે અહીંયા આપણે પડતર એ જુદી રીતે નક્કી કરીએ જેમ પ્રમાણ પડતર છે એવી રીતની વાત છે અહીંયા મોર ઓર લેસ ઇન્ડાયરેક્ટલી કોસ્ટ ઇઝ ઓલરેડી પ્રોવાઇડેડ ઇઝ ગિવન સો ધેર ઇઝ નો ક્વેશ્ચન ટુ ડિટર્મિન ધ કોસ્ટ બટ ધ પોઈન્ટ ઇઝ વોટ એવર ધ કોસ્ટ ઇઝ યુ નો યુ શુડ ફાઇન્ડ આઉટ દેટ શુડ બી પ્રોડ્યુસ મોર ઓર લેસ આપણે એની વાત જ્યારે આગળ કરીશું ત્યારે આપણે એના વિશે વધુ ચર્ચા કરીશું તો આમ આપણે એક ચલિત પડતરની વાત કરી અને એમાં મિત્રો આપણે એક જ મુદ્દો તાર્યો અને તે કે ચલિત પ્રકાર ચલિત પડતર એ એવા પ્રકારની કળા છે ટેકનિક છે કે જેમાં માત્ર ને માત્ર ચલિત ખર્ચા જ ધ્યાનમાં લેવામાં આવે છે ઓકે બીજી બાબત છે મિત્રો પ્રત્યક્ષ પડતર ડાયરેક્ટ કોસ્ટ તો પ્રત્યક્ષ પડતર એટલે શું તો એમાં એમ કહીએ કે અહીંયા પણ એક એવી વ્યાખ્યા આપવામાં આવેલી છે કે પ્રત્યક્ષ પડતર એટલે એવા પ્રકારની એ ટેકનિક છે કળા છે કે જેમાં માત્ર પ્રત્યક્ષ ખર્ચ જ ધ્યાનમાં લેવામાં આવે છે પ્રત્યક્ષ પડતર જ ધ્યાનમાં લેવામાં આવે છે અને જે પરોક્ષ પડતર છે એ પરોક્ષ પડતર નફાની સામે માંડી વાળવામાં આવે છે એટલે આમ તમે જુઓ તો કન્સેપ્ટ રિમેન્સ સેમ યર ઓનલી ધ ટાઇટલ ચેન્જ ઓલ્ટર્સ અહીંયા જેમ ચલિત પડતરમાં આપણે વાત કરી કે ચલિત પડતરમાં માત્ર ને માત્ર ચલિત ખર્ચ જ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે પ્રત્યક્ષ પડતર એ એવા પ્રકારની પડતર છે કે જેમાં માત્ર પ્રત્યક્ષ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે હવે પછીની વાત કરીએ અને તે સમાવેશી પડતર મેં મિત્રો ચર્ચાની શરૂઆતમાં જ આપણું ધ્યાન દોર્યું હતું ખર્ચના પ્રકાર બતાવીને અને ત્યાં મેં એમ કહ્યું હતું કે ખર્ચ બે પ્રકારના છે એક સ્થિર ખર્ચ એક ચલિત ખર્ચ બીજી વાત કરી હતી પ્રત્યક્ષ ખર્ચ પરોક્ષ ખર્ચ અને ત્રીજી વાત કરી હતી મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ તો હવે અહીંયા આપણે એની વાત થોડી કરવાની છે કે મિત્રો સમાવેશી પડતર એટલે શું અહીંયા આના જુદા જુદા નામ છે જેમ તમે જાણો છો કે ચલિત પડતર અને સીમાંત પડતર એમ કહેવામાં આવે છે એવી રીતે સમાવેશી પડતરમાં સમાવેશી પડતર કુલ પડતર અથવા પૂર્ણ પડતર તરીકે એને ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં આપણે કહી શકીએ એબ્સોપ્શન કોસ્ટિંગ ટોટલ કોસ્ટિંગ ઓર ફૂલ કોસ્ટિંગ શબ્દશજ આપણને ખ્યાલ આવે છે કે સમાવેશી પડતર એટલે શું તો જે પડતરની ટેકનિકમાં બધા જ ખર્ચનો સમાવેશ કરવામાં આવે એવી પડતરને આપણે સમાવેશી પડતર કુલ પડતર કે પૂર્ણ પડતર કહીએ છીએ આનો બીજી રીતે આપણે અર્થ જોવો હોય તો આપણે એમ કહીએ કે સમાવેશી પડતર એ એવા પ્રકારની કળા છે કે જેમાં એકમ દીઠ જે કુલ સ્થિર ખર્ચ થાય છે અને જે કુલ ચલિત ખર્ચ થાય છે તે બંનેનો સમાવેશ આ સમાવેશી પડતર શોધતા ધ્યાનમાં લેવામાં આવે છે બંને ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે અહીં કોઈ પણ પ્રકારનો ખર્ચ માંડી વાળવામાં આવતો નથી અને આપણે અંગ્રેજીમાં વાત મૂકવી હોય તો મિત્રો એમ કહી શકાય કે એબ્સોપ્શન કોસ્ટિંગ એબ્સોર્પ્શન કોસ્ટિંગ ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ ચાર્જિંગ ઇઝ ધ પ્રેક્ટિસ

પ્રત્યક્ષ પડતર કોને કહેવાય સમાવેશી પડતર કોને કહેવાય હવે આપણે એક બીજા મુદ્દા ઉપર વાત કરવા માંગીએ છીએ અને તે છે મેં તમને ચાર્ટમાં આપેલું જ છે અને દેટ ઇઝ સમતુટ બિંદુ એને આપણે કહીએ અંગ્રેજીમાં બ્રેક ઇવન પોઈન્ટ શોર્ટ ફોર્મ છે બી ઈ પી તો આ સમતુટ બિંદુ એ શું છે કારણ કે આપણે જે મિત્રો ચર્ચા કરવા ભેગા થયા છે